શહેરના પ્રતિષ્ઠિત આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં એએમએ અમદાવાદ ખાતે આજે જાણીતા ગઝલ ગાયક અને પ્લેબેક સિંગર મનહર ઉદાસના 36મા ગુજરાતી આલ્બમનું વિમોચન કરવામાં આવ્યું હતું. મનહરભાઈના બધા જ આલ્બમ અ અક્ષરથી શરૂ થાય છે, તે જ પ્રમાણે આ આલ્બમનું નામ પણ અ ઉપરથી આસમાન રાખવામાં આવ્યું છે. રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ અને સાંસદ પરિમલ નથવાણીના મુખ્ય મહેમાન પદે અને જેપી ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકના અતિથિ વિશેષ પદે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ઇતિહાસમાં આ રીતે વૈશ્વિક પ્રતિભા ધરાવતા મહાનુભાવોના વરદ હસ્તે આ પ્રકારે ગુજરાતી આલ્બમનું લોન્ચિંગ એ વિરલ ઘટના લેખાશે. આલ્બમ લોન્ચિંગમાં પરિમલ નથવાણી અને પ્રવીણ કોટકની સાથે મનહરભાઈ, નીતિન પારેખ, પ્રકાશ ઝાડાવાલા, પ્રજા ફિલ્મ્સ એન્ડ ઇવેન્ટ અને મયુર જોશી ઉદ્ગમ ટ્રસ્ટ જોડાયા હતા. પરિમલભાઈએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં મનહરભાઈ સાથેના તેમના પ્રસંગો વાગોળ્યા હતા અને ગુજરાતી ગઝલના આઇકોન તરીકે બિરદાવ્યા હતા. ઉપરાંત નવા વિમોચિત આલ્બમ આસમાનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાંત આલ્બમ લોન્ચિંગના ઇવેન્ટ બદલ પ્રકાશ ઝાડાવાલાના પ્રયાસોને બિરદાવ્યા હતા. ઇસ્કોન જેપી ગ્રુપ કંપનીના ચેરમેન પ્રવીણ કોટકે કહ્યું કે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં મનહરભાઈની ગઝલો ગવાય છે. તેમણે માહોલને અનુરૂપ પોતાની દિલની વાત રજૂ કરતાં કહ્યું હતું કે હું આસ્તિક નથી, હું નાસ્તિક પણ નથી, હું જે કંઈ પણ છું એ વાસ્તવિક છું. કાર્યક્રમના આ અનોખા આયોજન બદલ કહ્યું હતું કે પ્રજા એ પ્રજાના માણસ છે. આસમાન આલ્બમના ગઝલકાર નીતિન પારેખે તેમણે લખેલ દરેક ગઝલ રજૂ કરતા પહેલા શહેરના પ્રતિષ્ઠિત આમંત્રિત મહેમાનો વચ્ચે દબદબા ભેર યોજાઈ ગયેલા આસમાન આલ્બમના વિમોચન કાર્યક્રમને મનહરભાઈના ચાહકોએ મન ભરીને માણ્યો હતો.